લખીમપુર પોલીસે ગુરુવારે સવારે સવા નવ વાગે પત્રકાર પરિષદ યોજી હતી એસપી સંજીવ સુમને કહ્યું કે આ ઘટના મામલે અમે લોકોની ધરપકડ કરી છે જેમાં એક હિન્દુ અને બાકીના યુવક મુસ્લિમ છે એસીપીએ કહ્યું કે આ બળજબરીથી અપહરણનો મામલો નથી દીકરીઓને લાલચ આપીને લઈ જવામાં આવી હતી ત્યાં તેમની સાથે બળજબરીથી સંબંધ બાંધવામાં આવ્યા હતા બાદમાં તેમની હત્યા કરીને મૃતદેહને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવ્યા હતા

માહિતી મળતા જ આઈજી લખનૌ રેન્જ લક્ષ્મીસિંહ લખીમપુર પહોંચી ગયા હતા તેઓએ કહ્યું કે પરિવારે આપેલી ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે આ સાથે જ એસપી સહિત ભારે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખીમપુર મોકલી આપ્યા હતા આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ નિગાસન ચાર રસ્તાને બ્લોક કરી દીધો હતો પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે લખીમપુરમાં બે બહેનોની હત્યાની ઘટના કાળજુ કંપાવી દે તેવી છે પરિવારનું કહેવું છે કે તે બંને બહેનોનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું રોજે રોજ અખબારો અને ટીવીમાં ખોટી જાહેરાતો આપવાથી કાયદો અને વ્યવસ્થામાં સુધારો થતો નથી આખરી યુપીમાં મહિલાઓ સામેના દ્રોણાસ્પદ ગુનાઓ કેમ વધી રહ્યા છે